નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટી બી એ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર સત્તર ભણીએ છીએ પેપર નંબર સત્તર અંતર્ગત આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણવાનો છે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ત્રીજા યુનિટ અંતર્ગત આપણે કેટલીક મહત્ત્વની કૃતિઓનો અભ્યાસ કરવાનો છે જેમાં આજે જે કૃતિની વાત કરવાની છે એ રાજેન્દ્ર શાહનો કાવ્યસંગ્રહ છે ધ્વનિ ધ્વનિ જે છે એના દ્વારા રાજેન્દ્ર શાહને જ્ઞાનપીઠનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને ગઈકાલે આપણે ઉમાશંકર જોશીનો કાવ્ય સંગ્રહ જે છે નિશ્ચિત થાય એના વિશે વાત કરી હતી એ પણ સંગ્રહ જેના કારણે ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠનો એવોર્ડ પ્રાપ્ત થયો એટલે આ બંને જે કૃતિઓ છે એ જ્ઞાનપીઠ જેવા શ્રેષ્ઠ જેને પુરસ્કાર પ્રાપ્ત થયા છે એવી કૃતિઓ આપણને અભ્યાસમાં છે અહીં આપણે ધ્વનિ કાવ્ય સંગ્રહની વાત એના જે કાવ્ય વિષયો છે એને કેન્દ્રમાં રાખીને કરીશું એટલે ધ્વનિ કાવ્ય સંગ્રહમાં પ્રણય કાવ્યો એના પ્રકૃતિ કાવ્યો એના આધ્યાત્મ અને ચિંતન કાવ્યો એ રીતે આપણે અહીં મુદ્દા આમ કરવા હોય તો થઈ શકે તો તમે એ રીતે વિષયને અનુરૂપ આપણે અહીં આ કાવ્ય સંગ્રહનો અભ્યાસ કરીશું હવે રાજેન્દ્ર શાહનો આ પ્રથમ કાવ્ય સંગ્રહ છે અને આ કાવ્ય સંગ્રહ જે છે ઓગણીસો ને એકાવનમાં પ્રગટ થયો આ સ્વરૂપની દૃષ્ટિએ આ કાવ્ય સંગ્રહમાં ગીતો આ છાંદસ કાવ્યો છાંદસ રચનાઓ અને ખા સોનેટ અને સંવાદ કાવ્યો જે છે અને એમ વળી અને અહીં એકસો આઠ જેટલા કાવ્યો જે છે એ સંગ્રહાયેલા છે એમાં ત્રેસઠ જેટલા કાવ્યો છે અને પિસ્તાળીસ જેટલા ગીતો છે એટલે કુલ કાવ્યો જે છે આ સંગ્રહમાં એકસો આઠ જેટલા છે અને પહેલાં પણ વાત કરીએ એમ વિષયની દૃષ્ટિએ અહીં પ્રકૃતિ પ્રણય અને આધ્યાત્મ અને ચિંતનને કેન્દ્રમાં રાખીને કાવ્યો સર્જાયેલા છે તો પહેલાં આપણે જે કાવ્યોની વાત કરીશું એ પ્રકૃતિ કાવ્યો છે તો રાજેન્દ્ર શાહ જે છે એમને પ્રકૃતિના ઉત્તમ કાવ્યો આપણને આ સંગ્રહ દ્વારા આપ્યા છે અને પ્રકૃતિની દૃષ્ટિએ એમનું જેને કહીને કે આપણે સર્વો સર્વશ્રેષ્ઠ કાવ્ય જો કહેવું હોય તો આ સંગ્રહનું શ્રાવણી મધ્યાહને કાવ્ય છે અને એની સાથે રાજેન્દ્ર શાહ પાસેથી કૃષિ જીવનને કેન્દ્રમાં રાખીને દાંપત્ય જીવનને કેન્દ્રમાં રાખીને સહિયારા શ્રમ અને કેન્દ્રમાં રાખીને કેટલાક કૃષિ કાવ્યો પણ આપણને પ્રાપ્ત થયા છે અને એની સાથે અહીં પ્રકૃતિનું જે આનુષંગિક રીતે એમના કાવ્યોમાં આલેખન થયેલું જોવા મળે છે પહેલું એમનું આમ જુઓ તો પ્રકૃતિની દૃષ્ટિએ ઉત્તમ આપણે જેને પ્રથમ સ્થાન આપવું હોય એવું કાવ્ય શ્રાવણી મધ્યાહને એ આ પ્રકૃતિની દૃષ્ટિએ ઉત્તમ કાવ્ય છે તો આપણે પહેલાં એની કેટલીક કાવ્ય પંક્તિઓ જોઈએ જુઓ જેમાં કવિની કાવ્ય શક્તિનો પરિચય થાય છે પ્રથમ ચિત્ર અહીં જાણે કે આ રીતે ઉઘડે છે મધ્યાહનની અલસ વેડ હતી પ્રશાંત જુઓ મધ્યાહનનું ચિત્રણ છે એટલે કવિ જે છે અલસ શબ્દ અહીં શબ્દનો પ્રયોગ જે રીતે થયો છે એકદમ આળસ છે બપોરમાં ધીરે ધીરે લસતી ગોકળ ગાય જેમ જુઓ જેવી રીતે કેટલી આહલાદક ઉપમા છે કે જે બપોરનું એકદમ જેને કે યોગ્ય ચિત્ર આપણી સામે ઊભું કરી દે છે કે ગોકળ ગાય જેમ ધીરે ધીરે જાય છે એવી રીતે આ મધ્યાહનનો સમય છે અને આ રીતે એક ફરી બીજી ઉપમા યોજી અને એ કાવ્ય જે છે શ્રાવણી મધ્યાહને એ આગળ વધે છે અને આ એમાં ઘરગથ્થુ ઉપમા બીજી આપવામાં આવી છે ભારો ઉતારી સિરથી પથને વિશામે નાનેરું ગામ શ્રમથી વિરમ્યું લગાર અને પછી કાવ્ય જે છે ધીમે ધીમે આગળ વધે છે ખેતરમાં ઝાઝુ કામ નહીં એટલે લોકો જે છે આરામમાં છે એમના નેત્રમહી મૌન હતું અપાર અને વાવણી અને લણણીની શ્રમ ભરતી વચ્ચેની આ દશામાં કવિ આગળ વધે છે અહીં કશો જલધી બે ભરતીની મધ્ય કંઠાર છોડી બન્યો નિજમાં નિમગ્ન અહીં જુઓ ભરતી અને ઊંટની જે અવસ્થા હોય એની મધ્યની સ્થિતિમાં જે સમુદ્ર છે એ પણ છે અને જાણે કે પોતાની જાતમાં નિમગ્ન બની ગયો છે અને એ પ્રકારનું રૂપક જે છે અહીં પ્રયોજવામાં આવ્યું છે તો એની આગળ સીમનો માર્ગ કેવો છે એના માટે જાણે કે ફરી કવિ જે છે એ જાણે કે અહીં ચિત્ર આપણી સમક્ષ એક ઊભું કરે છે અને માર્ગ જે છે આ પ્રકારનો છે ભીનો બધો ક્યાંય ક્યાંયક પંકિલ ક્યાંક છાંયો દુર્વાથી બેઉ ઉગમ વાળ થકી દબાયો રસ્તો કેવો છે ક્યાંક ભીનો છે ક્યાંક કાદવવાળો છે તો ક્યાંક છાંયાવાળો છે અને એની આસપાસ જે છે દુર્વા એટલે એક પ્રકારનો ઘાસ ધ્રુવ જેને આપણે તળપદી ભાષામાં કહીએ છીએ એનાથી આસપાસ જે છે દબાયેલો છે અને એની આસપાસ ખાબુચિયામાં જે ભેંસનું ધણ બેઠું છે એનું સુંદર ચિત્ર કવિ આ રીતે કાવ્યમાં આપે છે આ ઉત્તમ શબ્દચિત્ર આ કાવ્યનું છે સર્વશ્રેષ્ઠ જેને કહી શકાય અને ચિત્રો ઊભા કરવાની કવિની જે શક્તિ છે એનો પરિચય પણ આપણને અહીં મળી રહે છે ત્યાં પંકમહી મહિષી ત્યાં પંકમહી મહિષી ધણ સુસ્ત બેઠું અહીં સર્જા કે વિશેષણ તો વાપરી દીધું સુસ્ત પણ હવે ભાવકને પ્રતિતિ કેવી રીતે થાય તો એના માટે કવિ જે છે આગળ પ્રયોજે છે શબ્દો જુઓ દાદુર જેની પીઠ પે રમતા નિરાતે કે જેને જેની પીઠ ઉપર ડેટકાઓ જે છે એ રમી રહ્યા છે અને એને ઉડાડવાની પણ જાણે કે એને દૂર ખસેડવાની પણ આ ભેંસોને ચિંતા નથી એ પૂંછડીથી એને દૂર પણ નથી કરતી એવી એકદમ સુસ્ત રીતે આ ભેંસોનું ધણ બેઠો છે બીજું એ કે અહીં કાવ્યમાં તત્સમ શબ્દ પ્રયોગો થયા છે એટલે રાજેન્દ્ર શાહના કાવ્યોમાં આમ પણ તત્સમ શબ્દો જે છે એ વિશેષ પ્રમાણમાં પ્રયોગ જાય છે ત્યારબાદ આ કાવ્ય જે છે એ આગળ વધતું જાય છે અને અંતે એની પંક્તિઓ જે છે એ કવિના આનંદનો જે છે અનુભવ કરાવે છે જેમ મનુષ્યને જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થાય તો એની જે આનંદની માનસિકતા છે એ અહીં કવિની માનસિકતા બનીને આ લેખાય છે કૈલાસના પુનિત દર્શન ધન્ય પર્વના સ્વપ્ન જાગૃતિ તુર્ય ન તોય સર્વ જુઓ આપણી જે ત્રણ અવસ્થાઓ છે સ્વપ્ન અવસ્થા જાગૃત અવસ્થા અને તુર્ય અવસ્થા કે જ્યાં અવસ્થા જેને આપણે કહીએ હા અહીં જાણે કે કવિને શિવાલયે પહોંચી અને પરમ તત્ત્વનો જાણે કે અનુભવ થાય છે અને આ નથી તો સ્વપ્ન કે નથી તો જાગૃત અવસ્થા કે નથી તો અવસ્થા તુર્ય અવસ્થા અને છતાં પણ જાણે કે બધું જ છે એ પ્રકારનો જાણે ઈશ્વર સાક્ષાત્કારનો અનુભવ જે છે એ આ લેખાયો છે અને જાણે કે આધ્યાત્મ ભાવમાં કાવ્ય જે છે એ પરિણમે છે આ એક જ કાવ્ય રાજેન્દ્ર શાહની કવિત્વ શક્તિનો સર્વતોમુખી આપણને પરિચય કરાવવા માટે જાણે કે પૂરતું બની રહે છે વસંત તિલકાના લલિત ગંભીર લય ઉપરનો આ જ કાબુ અને વર્ણનશક્તિ જે છે એના પછીનું કાવ્ય જે છે આનંદ સોમિત ઉત્તમ આ કાવ્ય સંગ્રહનું કાવ્ય છે અને એમાં ખેડૂત દંપતી જે છે એ બળદો સાથે સાંજે ઘેર પાછા વળે છે એ સમયનું એનું ચિત્રણ આ રીતે થયેલું છે એની પંક્તિઓ જો એકવારમાં યાદ રહી જાય એ પ્રકારની છે ત્યાં આપણે ઘર ભણી વળીએ ઉમંગે વાજી રહે ઘૂઘરમાં પશુ કેરી મૈત્રી જો એમણે ધરી ધુરા પ્રિય આપણી તો તે એમનો સિર પરે ત્રણ ભાર લીધો જો પરસ્પર નો જે સંબંધ છે એ અહીં આ લેખાયેલો છે એકબીજા એનો જે સમર્પણ ભાવ છે એ આ લેખાયેલો છે કે કૃષિ જીવનમાં અથવા તો ખેડૂત જીવનમાં આ પશુઓનું સ્થાન કેવું જેને કેને જોડાયેલું છે અથવા તો કેવું જેને ક્યારેય જુદા ન પાડી શકાય એ પ્રકારનો છે આવીના ભાવે એકબીજા સાથે જોડાયેલા છે પશુ અને ખેડૂત એ અહીં વ્યક્ત થાય છે કે એમને જો એમણે ધરી ધુરા પ્રિય આપણી તો તે એમનો સિર પરે તૃણ ભાર લીધો કે તે પણ એમના માટે માથા પર ઋણ તૃણનો ભારો લીધો છે આ રીતે એના પછી જે આમ જુઓ તો સોનેટમાં આયુષ્યના અવશેષે રાજેન્દ્ર શાહના ઉત્તમ સોનેટોમાંના સોનેટો અહીં આ જ કાવ્ય સંગ્રહમાં પ્રાપ્ત થાય છે અને એ ઉત્તમ સોનેટ માળા આપણને રાજેન્દ્ર શાહ પાસેથી આ જ કાવ્ય સંગ્રહમાં પ્રાપ્ત થઈ છે અને એનું શીર્ષક છે આયુષ્યના અવશેષે ઉત્તમ કૃતિ બને છે તેમાં હરણીના ભાવ ના ભાવના સંવાદ લઈ ઉપરાંત આ ચિત્ર જે છે આમ તો આપણે રાજેન્દ્ર શાહની ચિત્ર નિર્માણ શક્તિનો પરિચય શ્રાવણી અને જેવા કાવ્યમાં બરાબર બાખુબી રીતે થઈ જાય છે તો અહીં પણ આયુષ્યના અવશેષમાં પણ કવિની જે ચિત્ર નિર્માણ કરવાની શક્તિ છે એનો સુખદ અનુભવ થાય છે આરંભમાં જ જુઓ જૂની ડમણીનું ચિત્ર આપણી સામે મૂકવામાં આવ્યું છે ખખડ થતી ને ખોળંગાતી જતી ડમણી જૂની હરણી છંદ માટે આ પંક્તિઓ જે છે બેસ્ટ જાણે કે પંક્તિઓ છે અને એના દ્વારા ડમણી જે છે એ ખખડ થતી અને ખોળંગાતી ચાલે છે મનુષ્યની વૃદ્ધાવસ્થા નો સંકેત અહીં હું આ રીતે મૂકવામાં આવ્યું છે તો આગળ આ જે છે કવિ જ્યારે પોતાના ગામમાં પ્રવેશે છે ત્યારે ઘર ઘરનું એક જેને કહે ને કે આ બેહૂબ ચિત્ર કાવ્યમાં મૂકવામાં આવ્યું છે અવાવરૂ ઘર અને આગંતુકના પાડોશીઓએ કરેલા સ્વાગતની બે કડીઓ રાજેન્દ્રની જે કાવ્યની સિદ્ધિઓ છે અને જો એ તમારી સમય એ પંક્તિઓ મૂકું છું મુખથી ઉઘડ્યા તાળા દ્વારે કર્યું જરી ક્રંદન અચલ સ્થિતિમાં ગાત્રો જેના જળાઈ ગયા હતા અત્યાર સુધી આ ઘર જે છે એ બંધ પડેલું હતું અચલ સ્થિતિમાં જાત ગાત્રો જે છે જેના જળાઈ ગયા હતા અને જાણે મુખથી ઉઘડ્યા તાળા અને દ્વારે કર્યું જરીક્રંદન કેવું ચિત્ર આ બી હું મૂકે આપે છે ત્યારબાદ ભીતર થકી ત્યાં ભીની વાસ હવા તકલાધતા ધસી રહીસી કો પ્રેતે જાણે લહ્યું નેજ મોચન જુઓ કારણે તક લાગતા હવા પણ જાણે કે અંદર ઘૂસી જાય છે અવા આવરૂ ઘરની ઝાડીના વર્ણનની એક પંક્તિ તો જાણે કે સર્વાંગ સુંદર છે એ પંક્તિ છે બહુ જ ઉત્તમ પંક્તિ રાજેન્દ્ર શાહની ગગન ઝીલતી ઝાળી ઝાડા થકી અવા આંધળી જો કે જે આપણે હવા ઉજાસ માટે ઘરમાં કેટલાક ગોખ અને બારી કરેલી હોય અને આ ઘર જે છે એ ઘણા સમયથી બંધ પડેલું છે તો એ જે જેના દ્વારા પ્રકાશ આવતો હતો એ જાણે કે જાડી જાળા થકી અંધ થઈ ગયેલી છે એટલે ગગન ઝીલતી બારી સોરી ગગન ઝીલતી જાડી જાળા થકી અવ આંધળી અત્યારે આ જાળા થકી એ જાડી જે છે એ અંધ થઈ ગઈ છે શબ્દનો કેટલો સરસ વિનિયોગ અહીં કર્યો છે તો સીમ કે ગામના વર્ણન ઉપરાંત રાજેન્દ્રની કવિત્વ શક્તિ જે છે સ્વાભાવિકપણે બીજે ક્યાંય ખીલી ઉઠતી હોય તો એ પ્રેમ અથવા તો પ્રણય કાવ્યમાં છે અને તને જોઈ જોઈ તોય તો અજાણી રાજેન્દ્ર શાહનું એક ઉત્તમ પ્રણય કાવ્ય છે જાણે બીજને ઝેર ઉખડે ઝૂકીતી પૂર્ણિમા ઝાંઝેરો ઘૂમટો તાણી એવા તો અનેક પ્રણય કાવ્યોના ઉત્તમ કાવ્યો રાજેન્દ્ર શાહ પાસેથી આપણને પ્રાપ્ત થયા છે તો હવે આપણે રાજેન્દ્ર શાહના પ્રણય કાવ્યોની વાત કરીશું કેટલીક પંક્તિ પહેલાં જ હું તમારી સમક્ષ નોંધવા માગું છું કે જે રાજેન્દ્ર શાહના ઉત્તમ પ્રણય કાવ્યો માની એક છે આપણે રાજેન્દ્ર શાહના કાવ્યોની પંક્તિની નોંધ કરીએ એના પહેલાં એમના કેટલાક ઉત્તમ જે કાવ્યો છે એની નોંધ કરી લઈએ તો આજ સુધામય રાગીણી સંગમાં રાજી રાજી અલ્યા મેહુલા આયુષ્યના અવશેષે નિરુદ્દેશે અને શેષ અભિસાર વગેરે જેવા ઉત્તમ કાવ્યો જે છે આપણને રાજેન્દ્ર શાહ પાસેથી પ્રાપ્ત થયા છે અને જેમાં રાજેન્દ્ર શાહના હૃદયનો ઉલ્લાસ જે છે અથવા તો સહજીવનનો જે ઉલ્લાસ ભાવ છે એ ગાવામાં આવ્યો છે પંક્તિ જે છે એ તમારી સમક્ષ નોંધો છું ઉરના અજંપાના ઉડે છે આ ગિયા હું તો મોહરેલી મંજરીની ગંધથી ઘવાયો જો કલ્પનોનો જે રીતે વિનિયોગ કરવામાં આવ્યો છે અને આવા તો ભાવ ચિત્રણો સંગ્રહમાં અનેક જગ્યાએ વેરાયેલા પડ્યા છે પણ ક્યારેક સીધું સરળ ઉચ્ચારણ હોય છે અને એ પણ અપૂર્વ આકર્ષણ જગાવી જાય છે એના પછીની પંક્તિઓ જે છે ચાર આંખે એક તેજની ધારા દિલ તણો તવ કેટલો મહોરતો મુખ સોહામણ ક્ષોભ હું છું ગયો ખોવાય રે તારા મહી તો એની સાથે ઇંધણા વીણવા ગઈ હતી મોરી સહિયરે તો જાણે કે ગુજરાતનું સૌથી લોકપ્રિય ગીત બનેલું છે એવું એની પંક્તિઓ પણ તમે અહીં નોંધી શકો છો એના પછી એની પંક્તિ જે છે હું તો મને બેઠો ગુમાવી હું તો મને બેઠો ગુમાવી તું મહી એટલે કે મેં મારી જાતને તારામાં ખોઈ દીધી છે મેં તો મને શોધી લીધો તારા મહીં જો પરસ્પરનો જે ભાવ છે એ અહીં આ લેખાયેલો છે લોકગીતના લયમાં પ્રણય ગાનનો મસ્તી લોડ રાજેન્દ્ર શાહની કવિતામાં જોવા મળ્યો છે અને હો સાંવર જો અહીં રાજસ્થાની લય પણ આપણને અનુભવાતો જોવા મળે હો સાંવર થોરી અખિયન મેં જો બન્યું ઝૂલે લાલ આયોજી વૈસાખી લાલ એ નાગર સાવરિયો તો મોરી ભીંજે ચોરી ચુંદરિયા તું અસો રંગ ન ઢાલ નાગર સાવર્યો વગેરે જેવા ઉત્તમ પ્રણય કાવ્યો જે છે એ રાજેન્દ્ર શાહ પાસેથી પ્રાપ્ત થયા છે અને આનંદ સો અમિત એ તો દાંપત્ય જીવનનું ઉત્તમ કાવ્ય છે અને એની પંક્તિઓ જે છે તમારી સામે નોંધું છું નાની પ્રિયે કુટિર આપણી તોય તેમાં નાની એ કુટીર આપણી તોય એમાં આનંદ સો અમિત ગુંજરતો સદાય જુઓ નાનું ચૂપડું છે છતાં એમાં પ્રેમ એટલો બધો છે કે બીજા કસાની જાણે કે જરૂરિયાત નથી અને એમાં પણ એમાં જ સંપૂર્ણ સુખ જાણે કે પ્રાપ્ત થઈ જાય છે એટલે આનંદ સો અમિત ગુંજરતો સદાય કે જેમાં પ્રેમનો આનંદ જે છે એ ગુંજારવ કર્યા કરે છે એ જે સહિયારું દાંપત્ય જીવન છે એના કેટલાક ઉલ્લાસો આ રીતે રાજેન્દ્ર શાહની કવિતામાં અહીં જોવા મળે છે તો એના પર એની સાથે બીજું એક ઉત્તમ કાવ્ય જે છે સંઘમાં રાજી રાજી એકબીજાના સંઘમાં રાજી રાજી એની પંક્તિઓ પણ આપણે અહીં નોંધી શકીએ કે બોલવા ટાણે હોઠ ખુલે નહીં નૈણ તો રહે લાજી બોલવા ટાણે હોઠ કુલે નહીં નૈણ તો રહે લાજી આ આપણ એકબીજાના સંગમાં રાજી રાજી આવા તો અનેક પ્રણય કાવ્યોના ઉદાહરણો એની પંક્તિઓ આપણે રાજેન્દ્ર શાહના કાવ્ય સંગ્રહમાંથી નોંધી શકીએ છીએ પણ હવે આપણે એની જે લાક્ષણિકતાઓ છે એની વાત કરીએ તો રાજેન્દ્ર શાહના પ્રણયકાવ્યોમાં પ્રણય ની જે વિષમતા છે એની વિષમયતા એના વૈફલ્ય એ કસાના સ્ત્રો નથી જો અહીં પ્રણય નિરાશ્ય નથી પણ એક પ્રણયમાં સંવાદિતતાનું આ લેખન થયેલું છે પ્રણયની મુગ્ધ ચારુતા અહીં પ્રણયનું આલેખન જે છે મુગ્ધ એની ચારુતા જે છે એનું આ લેખન થયેલું છે તો સહજીવનનો આનંદ એની સભરતા જે છે એનું આલેખન થયેલું છે સંતર્પક સાયુજ્ય સિદ્ધિનું આલેખન રાજેન્દ્ર શાહના પ્રણય કાવ્યોમાં થયેલું છે એથી યોગ યોગ હિણો યોગ પણ અભદ્ર થતું એમાંથી બચી શક્યું છે સર્વત્ર પ્રેમ કાવ્યોમાં સુરુચિ સુરુચિતાની મુદ્રા છે પ્રેમ એ જીવનમાં પરમ વિકાસમાં એક ઉપકારક તત્વ છે એવી કવિની કોઈ અસ્પષ્ટ ગૂઢ શ્રદ્ધા એમાં કદાચ કારણભૂત હશે અને એક એવું જ સુરમ્ય કાવ્ય છે હે મુગ્ધ લજ્જામય એક જેને કહીને કે એક રમ્યતાની એ પરાકોટીએ પહોંચ્યું છે અને એના ગાનારા કવિ જે છે નિખિલ સહુને આલિંગીને રતિ ઉરની રમે એ ભાવથી પણ આકર્ષાય છે પ્રિય તવ વય સંધિકાલ ગાનારાએ આવતને જનહારનો અને આનંદનો કરુણ વિફ્વલ ક્રંદના તણો સંધિકાલ પણ જોયેલો છે અને એટલે આ સંગ્રહના કાવ્યમાં શૃંગારના કાવ્યોમાં પણ ઉપશ્રમની શુભ્ર રેખા જે છે એ ઉપસી આવતી જોવા મળે છે તો હવે આપણે રાજેન્દ્ર શાહના કેટલાક અધ્યાત્મ ભાવને કેન્દ્રમાં રાખીને રચાયેલા કાવ્યો છે એની વાત કરીએ અને રાજેન્દ્ર શાહની કવિત્વ શક્તિ જેમાં સ્વાભાવિકપણે ખીલી છે એવા આ કાવ્યો છે અને આમ પણ મનુષ્ય જે છે એ અંતે એને સંપૂર્ણ શાંતિ જે છે પરમ તત્વમાં પ્રાપ્ત થતી હોય છે અને રાજેન્દ્ર શાહનો જાણે કે આ પહેલું જ આ સંગ્રહનું કાવ્ય છે નિરૂદ્દેશ એ જાણે કે શોધ તરફ આગળ વધતું હોય એવું આપણને જણાય છે એમના કેટલાક ઉત્તમ કાવ્યોમાં કાવ્યોમાંના આ અધ્યાત્મને કેન્દ્રમાં રાખીને રચાયેલા કાવ્યો છે આધ્યાત્મને કેન્દ્રમાં રાખીને આપણે જોવું એમ પહેલું જ એમનો નિરુદ્દેશ્ય કાવ્ય નિરુદ્દેશે સંસારે મુગ્ધ ભ્રમણ વેશે નેણ તો ઘેલા થયા નિહાળી નિખિલના સહુ રંગ હું જ રહું વિલસી સંગને હું જ રહું અવશેષે નિરુદ્દેશે જાણે કે કવિના શબ્દો નિરુદ્દેશ આપણા મનમાં ઊંડે સુધી એક અસર એક ભાવ જે છે એ ઊભો કરી જાય છે અને હું જ રહું વિલસી સહુસંગને હું જ રહું અવશેષે છું કે હું બ્રહ્મનો અંશ છું અને તત્વમસી અને અહમ બ્રહ્માસ્મી જેવા વાક્યો છે આપણા ઉપનિષદોના એનો અનુભવ આ આ કાવ્ય જે છે એ કરાવી જાય એ પ્રકારનું આ કાવ્ય છે તો આયુષ્યના અવશેષો આયુષ્યના અવશેષે જે કાવ્ય છે એની અંતિમ પંક્તિઓ પણ જાણે કે અધ્યાત્મ ભાવ તરફ વળે છે તો શ્રાવણી મધ્યાહનમાં પણ એનો અંત પણ અધ્યાત્મ ભાવ કેન્દ્રિત છે એને પણ આપણે આ સંદર્ભે જોઈ શકીએ અહીં આયુષ્યના અવશેષે ની છેલ્લી પંક્તિઓ જે છે નોંધું છું ગહન નિધિ હું મોજુએ હું વળી ઘન વર્ષણ જો ગહન નિધિ હું મોજુએ હું વળી ઘન વર્ષણ અભિનવ સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન જો અભિનવ એટલે નવા સ્વરૂપે પામું હું સદૈવ વિસર્જન વિસર્જનમાંથી જ નવું સર્જન થાય છે એવો ભાવ જે છે એ કાવ્યમાં આ લેખાયેલો છે ત્રીજું એક ઉત્તમ કાવ્ય જે છે શેષ અભિસાર જેમાં અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો ભરું એ મૃત્યુના સ્ત્રી પ્રત્યેના ઉદ્ગારમાં કોઈ અદ્ભુત સુંદર દર્શન જે છે એ વ્યક્ત થયું છે તે પણ એ પંક્તિઓ જે છે એ અહીં નોંધું છું શેષ અભિસારની શાંતિ હો ગતને પૂંઠે રિક્તને શાંતિ શાંતિ હો એ ઉદ્ગાર આગળ વિરમે છે રાજેન્દ્ર શાહ જે છે શ્રેય શ્રેય સાધક અધિકારી વર્ગના સંપર્કમાં મસ્તાજ રહ્યા નથી એટલે મૂળે કવિનો ભાવ જે છે આધ્યાત્મનો ભાવ છે શ્રી ઉપેન્દ્રાચાર્ય અને શ્રી ના સંપર્કથી પોષાયેલી પણ એમને પોતાને સહજ એવી આવૃત્તિ લાગે છે જેનું ઉચ્ચારણ સંગ્રહના પહેલાં જ કાવ્યમાં યોગ્ય જ રીતે આપણે થયું છે જોયેલું નિરુદેશ્યની આપણે વાત કરી જાણે કે કવિનો એ મૂળભૂત ભાવ છે અને પછી એનો એનો લય જે છે એ આ રીતે ગુંજરતો રહે છે ગુંજર તો ધ્વનિ તરંગ આવૃત અનંત શાંતિમાં એ જે શાંતિ ઈશ્વર તરફ જવાનો જે ભાવ છે શાંતિ પ્રાપ્ત કરવાનો જે ભાવ છે એમના અનેક કાવ્યોમાં આ રીતે આ લેખાયેલો છે એમાં ક્યાંક આળવાતમાં એ કહે છે તેમ આ સંગ્રહ જે છે એ ધ્વનિ પણ ભલે ગુંજન કરતાં કરતાં અનંત શાંતિમાં શમે બધું જ સમવાનું છે તો બધું બધું જ સમવાનું છે તો પણ તે દરમિયાન ગુજરાતી ભાષા બોલનારાઓ બોલનારાનો ઘણો ઉદ્દેશ્ય સધાયો હશે ઉચ્ચ કાવ્યાનંદનો સંતર પક પાન એમણે અહીં આ કાવ્ય દ્વારા કરાવ્યું છે એટલે આમ રાજેન્દ્ર શાહ જે છે એ આ પહેલાં કાવ્ય સંગ્રહ દ્વારા જાણે કે એ ઉત્તમ કક્ષાના કવિની છાપ એક ઊભી કરી જાય છે અને એ દ્રષ્ટિએ ધ્વનિ એક એમનો ઉત્તમ કાવ્યનો સંગ્રહ બની રહે છે આ કાવ્ય સંગ્રહની કેટલીક આગવી સિદ્ધિઓ છે અને માની આગવી સિદ્ધિ છે આ કાવ્ય સંગ્રહના કાવ્યોનો લય અને એનું છંદો વિધાન અથવા તો એની છંદ સમૃદ્ધિ એની વાત આપણે અહીં ચોક્કસ કરવી પડે એટલે પદ્યરચના તપાસવા જાઓ એટલે ધ્વનિ સંગ્રહ કાલ પ્રવાહની બહારથી ક્યાંકથી પ્રગટી નીકળ્યો છે એવો ખ્યાલ ક્ષણ માટે નહીં નહીં આવે અને ગુજરાતી પદ્ય રચનાની પરંપરામાં સીધો જાણે કે વહ્યો આવે છે ત્રીસીમાં જેની સ્પષ્ટ શરૂઆતો છે જુ એટલે ગાંધીયુગ ચાલી રહ્યો હતો અને એવામાંથી આ કાવ્ય સંગ્રહ એકાવનમાં પ્રાપ્ત થાય છે અને જાણે કે એક જુદી દિશા એક કવિતાને જુદી દિશામાં લઈ જાય છે અને નિરંજન આદિ નવીનતર કવિઓમાં જેના પ્રયોગો થયા છે એ પરંપરિત ઉપજાતિ હરિણી અને હરગીત ઝૂલણા મલ્હરને રાજેન્દ્ર શાહના કાવ્યોને અપૂર્વ લય આપ્યો છે અને એમાં કવિની લય સૂઝ જે છે એની આપણે એની શક્તિ જે છે એનો પરિચય આપણને થાય છે આવા પ્રયોગોને ખરું જોતા તો વ્યસ્ત છંદોના પ્રયોગો કહેવા જોઈએ પણ પરંપરિત શબ્દ રૂઢ થાય એ ઈચ્છવા જેવું છે કારણ કે ભલે કવિ કોઈ એક છંદના ટુકડા રમતા મૂકીને છંદને વ્યસ્ત રૂપે પ્રવૃત્તો હોય એનો જીવતો છંદની લય પરંપરા ના દોર ઉપર જ હિચકતો હોય છે નટ ભલે આમ તેમ નમે પરંતુ એનું જે કેન્દ્ર છે એ હંમેશા એ જાળવી રાખતો હોય છે અને એમ રાજેન્દ્રની કવિતાઓમાં પણ લય અને ગતિ જે છે એ આ રીતે સૂચવાય છે એની નજાકત જે છે એ એક આ રીતે સૂચવાય છે પરંપરિત હરગીતમાં રચાયેલા એક ફૂલ એવું સમયની ગતિ એ એના ઉત્તમ ઉદાહરણો છે ઉપરાંત સંગ્રહમાં પરંપરિત હરિગીતના વર્ષો પછી જાઓ આવ અશ્રુ હે મૂછું ગયો ખોવાય સ્વપ્ન જાગૃતિ ઉપજાતિનો પ્રયોગ જે જે કાવ્યમાં થયેલો છે એ કાવ્ય છે હૃદય હે તો મનહરનો પ્રયોગ જેમાં થયેલો છે એ પથ દૂર દૂર જાય પાવકની જ્વાળા યદી વય સંધિકાલ અને જૂણાનો જેમાં પ્રયોગ થયેલો છે એ જિંદગી જિંદગી પ્રેમના મંત્રનું કંઈ ગુંજન વગેરે જે છંદના પ્રયોગો છે આ કાવ્ય સંગ્રહ સંગ્રહના આકર્ષક તત્વો છે અને એવા લય આંદોલનો કવિ અહીં સફળતાપૂર્વક અહીં જગાવ્યા છે તો બીજું એ આ સંગ્રહ ની જે સિદ્ધિ છે ખાસ કરીને ગીત સ્વરૂપ સંદર્ભે ગીત કાવ્ય પ્રકાર સંદર્ભે એ આગવી છે અને રાજેન્દ્ર શાહે કેટલાક ખૂબ જ લોકપ્રિય નીવડે એવા મહત્વના ગીતો આ સંગ્રહ દ્વારા આપણને આપ્યા છે અને એમાં જેની આપણે નોંધ કરવી હોય તો આપણે કરી શકીએ એવા ઉત્તમ ગીતો છે એ મારું પહેલાં પરોઢનું સોણલું અલ્યા મેહુલા આપણા ભાઈરે આપણા દુઃખનું કેટલું જોર ઈંધણા વેણવા ગઈતી સંગમાં રાજી રાજી કોઈ સુરનો સવાર હો થોરી અખિયન મેં આયોજી લાલ આપણે ખેતરીએ મંગલ પેલા પેલાં ના લૈલા કાયાને કોટડે બંધાણો હરિતારા ઘટના મંદિરિયામાં આપણે આવડ બાવડ વગેરે ગીતો જે છે એ ધ્વનિ કાવ્ય સંગ્રહની સમૃદ્ધિ છે એની સંપત્તિ છે એવું આપણે ચોક્કસ કહી શકીએ એટલે ઉત્તમ ગીતો જે છે આપણને રાજેન્દ્ર શાહ પાસેથી પ્રાપ્ત થયા છે ગીતોમાં પણ તને જોઈ જોઈ તોય તું અજાણી અને ભાઈરે આપણા દુઃખનું કેટલું જોર લી ઓ ફૂલની કલી કેવડાને ક્યારે મારું પહેલાં પરોઢનું સોણલું વગેરે જેવી કૃતિઓ અથવા તો વગેરે જેવા ગીતો જે છે એ મનમાં વસી જાય એવા ગીતો અને ગુજરાતના હૃદયમાં વસેલા ગીતો આપણને રાજેન્દ્ર શાહ પાસેથી પ્રાપ્ત થયા છે આમ રાજેન્દ્રનો સર્વાંગી પરિચય છંદોબદ્ધ કૃતિઓમાં સહજપણે થાય છે અને રાજેન્દ્રની છંદોબદ્ધ કૃતિઓમાં એક જાતની પ્રૌઢી અને પરિપક્વતા જોવા મળે છે એમના તેમજ નવીન નવીનતર કવિતા માત્રના ગીતો વિશે એક પ્રશ્ન હંમેશા મનમાં જાગ્યા વગર રહેતો નથી કે નાનાલાલે ગીતમાં જે શિખરોસર કર્યા તેની નજીક પહોંચે એવી રચના અહીં આપણને કેટલીક પ્રાપ્ત થાય છે એટલે સુખદ અનુભવ રાજેન્દ્ર શાહના ગીતો આપણને કરાવી જાય છે અને બીજું એમ કહ્યું એમ છંદના પ્રયોજનની બાબતમાં એના લયહલોળની બાબતમાં રાજેન્દ્ર શાહની અજબ જીવટ છે અને પરંપરિત છંદોમાં સૌથી વધુ સિદ્ધિ જે છે એ રાજેન્દ્ર શાહ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે આમ છંદો વિધાન છંદના લય અને કાવ્ય બાણી કાવ્ય વિષય બધી દૃષ્ટિએ રાજેન્દ્ર નો આ કાવ્ય સંગ્રહ છે એ ઉત્તમ કાવ્ય સંગ્રહમાં સ્થાન પામે એ પ્રકારનો એમનો કાવ્ય સંગ્રહ છે અહીં આપણે ધ્વનિ કાવ્ય સંગ્રહની વાત પૂરી કરીએ છીએ અસ્તુ